हेलो फ्रेंड्स, दिस इज समीप गांधी एंड आई वेलकम यू ऑल टू अवर चैनल इंग्लिश बाय हार्ट। मित्रों, लास्ट सेशन में आपने चालू वर्तमान काल विषय थोड़ो अभ्यास कर्यो। आ सेशन में चालू वर्तमान काल ना उपयोगों विषय वधु अभ्यास करीशुं तथा केटलीक खाली जगह पण आपणे जोईशुं। सो लेट्स बिगिन प्रेजेंट कंटीन्यूअस टेन्स पार्ट टू। चालू वर्तमान काल कोने कहेवाय? तो जे क्रियाओ हालमां आपणी आँखोनी समक्ष थई रही होय, जे क्रिया चालू होय ते दर्शाववा माटे आपणे चालू वर्तमान कालनो उपयोग करीए छीए। जेम के सूर्य हमणां उगी रह्यो छे, द सन इज राइजिंग। पक्षीओ उड़ी रह्या छे, द बर्ड्स आर फ्लाइंग। बाळको नृत्य करी रहा है, द चिल्ड्रन आर डांसिंग। एक छोकरी साइकल चलावी रही है, अ गर्ल इज राइडिंग अ बाइसिकल। बाड़को आइसक्रीम नी मजा माणी रहा है, द चिल्ड्रन आर एन्जॉइंग आइसक्रीम। तमे जोई सको छो मित्रों, आ बधी क्रियाओ हाल में आपणी आँखोनी समक्ष थई रही है। आ बधी क्रियाओ चालू छे એ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ચાલુ વર્તમાન કાળનો। કયા કયા ઉપયોગો આવે ચાલુ વર્તમાન કાળના? તો જે ક્રિયા બોલતી વખતે ચાલુ હોય તે દર્શાવવા માટે, જે ક્રિયા આપણી આંખોની સમક્ષ થઈ રહી હોય તે દર્શાવવા માટે, કોઈ કાર્ય કે જેના નજીકના ભવિષ્યમાં થવાની પૂરી વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવેલી હોય, જેને કહી શકાય ફ્યુચર પ્લાન, એવી ક્રિયાઓ દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। જેમ કે મોક્સ ઇઝ સિંગિંગ એટ ધ કન્સર્ટ ધીસ સેટરડે, માય ફ્રેન્ડ ઇઝ ગેટિંગ મેરિડ ધીસ ઓક્ટોબર, The students are visiting the museum tomorrow। સમજાય છે ને મિત્રો? હવે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવો હોય તો એની વાક્ય રચના કેવી આવે, કેવા પ્રકારના વાક્યો આપણે બોલવા પડે? તો જેમ કે ભણી રહ્યા છીએ, ખાઈ રહ્યો છું, જોઈ રહી નથી, લખી રહી નથી, ભાગી રહ્યું છે, આવી વાક્ય રચના આવે ને તો સમજી શકાય કે આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય। પડી સમજ? હવે એવા કેટલાક કાળદર્શક શબ્દો પણ જોઈ લઈએ। જો એ શબ્દ હોય તો આપણે એવું સમજી શકાય કે આપેલું વાક્ય આપણું ચાલુ વર્તમાન કાળમાં છે। તો નાઉ એટલે હમણાં, એટ પ્રેઝન્ટ હાલમાં, એટ ધીસ ટાઈમ આ સમયે, એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે, રાઇટ નાઉ હમણાં, સ્ટીલ એટલે હજુ પણ। હવે સમજાય તો ગયું કે ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય, એના ઉપયોગો પણ જોઈ લીધા, પણ હવે વાક્ય મારે લખવું છે તો લખવા માટે એનું બંધારણ પણ આવડવું જરૂરી છે। તો ચલો ફટાફટ એનું બંધારણ જોઈ લઈએ। હકાર વાક્યમાં શું આવે? કર્તા વત્તા એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ। નકાર વાક્યમાં શું આવશે? સો કર્તા વત્તા એમિઝાર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ। પ્રશ્નાર્થ બનાવો છે, સો ડબલ્યુએચ ક્વેશ્ચન વર્ડ, વત્તા એમિઝાર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। અને જો ચાલુ વર્તમાન કાળમાં ઉલટ પ્રશ્ન બનાવો હોય તો એની શરૂઆત આપણે કરીશું એમ ઇઝ આર થી। સમજાયો મિત્રો? ચાલો તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરી આપણે। ખાસ સમજો કે જવાબ કેવી રીતે મૂકવામાં આવે છે। સો પહેલી ખાલી જગ્યા છે વી ડેશ ઇંગ્લિશ નાઉ। મિત્રો, આપણું ધ્યાન જવું જોઈએ નાઉ શબ્દ ઉપર, જે દર્શાવે છે ચાલુ વર્તમાન કાળ।
चालू वर्तमान कालनु बंधारण शुं आवे एमीजार वत्ता क्रियापदनु आईएनजी वाळु रूप। सो अहींया करता आपेलो छे वी, तो वी साथे शुं आवे आर, अने लर्नु थशे लर्निंग। यस मित्रो, जवाब शुं आवशे? वी आर लर्निंग। माय ग्रेन्डफाधर डेश एट दिस टाइम, एट दिस टाइम दर्शावे छे चालू वर्तमान। सो माय ग्रेन्डफाधर साथे आवे इज, अने क्रिया चालू छे एटले साचो जवाब आवे इज स्लीपिंग। हु डेश क्रिकेट एट दिस मोमेंट, एट दिस मोमेंट चालू वर्तमान काल। हु साथे आवशे इज, अने क्रिया चालू छे एटले प्लेइंग। साचो जवाब आवे इज प्लेइंग। डेश यू डेश अ बुक नाउ, नाउ आव्यू चालू वर्तमान काल थाय। हवे अहींया प्रश्न छे अने वळी बे खाली जग्याओ छे એટલે ઉલટ પ્રશ્ન બની શકે। કરતા યુ આપેલો છે તો યુ સાથે શું આવે? આર આવે, અને બીજી ખાલી જગ્યામાં રીડનું આઈએનજી વાળું રૂપ મૂકવું પડે રીડિંગ। સમજાય છે ને મિત્રો? આઈ ડેશ નોટ ડેશ મેથ્સ નાઉ, નાઉ શબ્દ આવ્યો તો આઈ સાથે આવશે એમ, અને સ્ટડીનું આઈએનજી વાળું રૂપ શું થશે? Studying, so I am not studying maths now. What dash you dash at this time? So હવે તો તમને આ વાક્ય ઓળખતા આવડી ગયા, તો you હોવાથી શું આવશે? Are, અને do નું doing થશે, તો what are you doing at this time? Dash Suman dash clothes at this moment. સુમન હોવાથી પહેલી ખાલી જગ્યામાં આવશે ઇઝ, અને વોશનું આઈએનજી વાળું રૂપ વોશિંગ। વી કાન્ટ ગો ટુ અવર ઓફિસ, અમે અમારી ઓફિસે જઈ શકતા નથી। ઇટ ડેશ વેરી હેવીલી નાઉ, નાઉ શબ્દ આવ્યો। ઇટ ઇટ હોવાથી આવે ઇઝ, અને રેનનું થશે રેનિંગ, સો ઇટ ઇઝ રેનિંગ વેરી હેવીલી નાઉ, ભારે વરસાદ હમણાં પડી રહ્યો છે। વાય ડેશ ધેટ શોપકીપર ડેશ અ લાય એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે। ટુ ટેલ અ લાય એટલે જુઠ્ઠું બોલવું, ધેટ શોપકીપર હોવાથી પહેલી ખાલી જગ્યામાં આવે ઇઝ, અને ટેલનું આઈએનજી વાળું રૂપ થાય ટેલિંગ। બોથ ઓફ ધેમ ડેશ ટુ ગેટ અ સોલ્યુશન નાઉ, બોથ ઓફ ધેમ, સો બોથ એ બહુવચન થયું એટલે શું આવે? આર આવે, અને ટ્રાયનું આઈએનજી વાળું રૂપ ટ્રાઈંગ। સાચો જવાબ આર ટ્રાઈંગ આવે। સમજાઈ ગયું મિત્રો સરસ રીતે? ચાલો આગળ વધીએ। આજ્ઞાર સૂચક ક્રિયાપદ પછી અલ્પવિરામ હોય તો તે પછીના વાક્યની ક્રિયાનો નિર્દેશ કરવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। કયા આજ્ઞાર સૂચક ક્રિયાપદો આવી શકે? જેમ કે સી, લુક, વોચ, લિસન, રન, સ્ટોપ, ઓબ્ઝર્વ વગેરે। પહેલું વાક્ય જોઈએ, લુક આજ્ઞાર સૂચક ક્રિયાપદ આવ્યું, ત્યાર પછી અલ્પવિરામ છે। ધ બર્ડ્સ ડેશ ઇન ધ સ્કાય, સો ધ બર્ડ્સ હોવાથી શું આવે? આર, અને ફ્લાયનું આઈએનજી વાળું રૂપ થાય ફ્લાઇંગ, તો સાચો જવાબ આવે આર ફ્લાઇંગ। જુઓ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। સી માય સ્ટુડન્ટ્સ ડેશ ઇંગ્લિશ, સી શબ્દ આવ્યો, અલ્પવિરામ આવ્યું, સ્ટુડન્ટ સાથે આર આવે, અને સ્ટડીનું આઈએનજી ફોર્મ સ્ટડિંગ, તો સાચો જવાબ આવે આર સ્ટડિંગ। વોચ ધે ડેશ નોટ ડેશ, વોચ શબ્દ આવ્યો, ચાર પછી અલ્પવિરામ છે, ચાલુ વર્તમાન કાળમાં હોઈ શકે, સો ધે સાથે આવે આર, અને ક્વોરલનું થશે ક્વોરલિંગ, ઝઘડવું। લિસન સમવન ડેશ યુ, સમવન એક વચન દર્શાવે એટલે ઇઝ આવશે,
અને કોલનું થશે કોલિંગ, તો સાંભળો કોઈક તમને બોલાવી રહ્યું છે. સ્ટોપ, એન ઓલ્ડ વુમન ડેશ ધ રોડ. અટકો, એક ઘરડા સ્ત્રીના રસ્તો પસાર કરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. એન ઓલ્ડ વુમન, એક વચન એટલે ત્યાં ઇઝ આવે અને ક્રોસનું આઈએનજી વાળું રૂપ થશે ક્રોસિંગ. રન, જલપૈરામાં આવ્યું. ઓર પ્રિન્સિપાલ ડેશ, પ્રિન્સિપાલ એક વચન, ઇઝ કમિંગ. ઓબ્ઝર્વ, પછી અલ્પવિરામ, રૂતાંશ ડેશ અ પેપર બોર્ડ. તો રૂતાંશ એક વચન, ઇઝ મેકિંગ આવશે. વોચ, જલપરામ છે. શી ડેશ હાઉ ટુ પ્લાન્ટ અ સેપલિંગ, એટલે કે છોડને કેવી રીતે વાવવો. શી સાથે આવે ઇઝ અને આઈએનજીનું ફોર્મ શું થશે? લર્નિંગ. સો વોચ, શી ઇઝ લર્નિંગ હાઉ ટુ પ્લાન્ટ અ સેપલિંગ. લિસન, યોર ફેવરેટ સિંગર ડેશ અ મેલોડિયસ સોંગ, મધુર કર્ણપ્રિય ગીત ગાઈ રહ્યો છે. સિંગર એક વચન છે એટલે ઇઝ સિંગિંગ આવશે જવાબ મિત્રો. સ્ટોપ, ધ કાર ડેશ. અટકો, કાર આવી રહી છે, ક્રિયા ચાલુ છે. એક વચન છે, જવાબ આવશે ઇઝ કમિંગ. સમજાઈ ગઈ ખાલી જગ્યા મિત્રો? ચલો આગળ વધીએ. આજ્ઞાર્થ વાક્યની સાથેની કેટલીક વાક્ય રચનામાં તથા વ્હાઇલ ની જ્યારે વાક્ય રચના હોય ને ત્યારે એવી વાક્ય રચના દર્શાવવા માટે પણ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ હોય એવું અર્થઘટન કરવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે હરી અપ, જલ્દી કરો. વી ડેશ લેટ ફોર ધ ફાઇનલ મેચ, તો વી સાથે શું આવશે? આર. વી આર ગેટિંગ લેટ ફોર ધ ફાઇનલ મેચ, આપણે ફાઇનલ મેચ માટે મોડું થઈ રહ્યું છે, જલ્દી કરો, ઉતાવળ કરો. ડોન્ટ યુઝ યોર મોબાઈલ ફોન વાઇલ યુ ડેશ, તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરો. પણ ક્યારે? તમારી ડ્રાઇવિંગ કરવાની, વાહન હંકારવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. ચાલુ હોય હે ને, તો યુ સાથે શું આવશે? આર આવશે. યુ આર ડ્રાઇવિંગ, તમારી વાહન હંકારવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. પ્લીઝ કીપ ક્વાયટ, મહેરબાની કરીને શાંતિ જાળવો. કેમ? માય બેબી ડેશ, તો મારું બાળક, મારી બેબી સૂઈ રહી છે, એની સૂવાની ક્રિયા ચાલુ છે, એટલે તમે શાંત રહો. તો બેબી સાથે આવે ઇઝ સ્લીપિંગ. ડોન્ટ ટોક વાઇલ યુ ડેશ ઇન ધ લાઇબ્રેરી, તમે જ્યારે પણ લાઇબ્રેરીમાં બેઠા હોય, વાંચતા હોય ને, ત્યારે વાતો કરવી જોઈએ નહીં. ક્રિયા કેવી છે? લાઇબ્રેરીમાં બેસવાની ચાલુ છે. તો યુ હોવાથી શું આવશે? યુ આર સિટિંગ આવશે. ડોન્ટ મેક અ નોઇઝ, કોઈ અવાજ ના કરો. માય ફાધર ડેશ અ રેસ્ટ, મારા પિતાજી આરામ કરી રહ્યા છે. સો ફાધર હોવાથી શું આવશે? ઇઝ ટેકિંગ અ રેસ્ટ. યુ શુડ બી કેરફુલ વાઇલ યુ ડેશ, યુ શુડ બી કેરફુલ, તમારે સાવધ રહેવું જોઈએ. ક્યારે? રાંધતી વખતે. સો રાંધવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. તો યુ હોવાથી શું આવશે? આર કુકિંગ. સમજ પડી? મિસ્ટર શાહ ડેશ ફ્રોમ ફીવર, સો હી ઇઝ નોટ એબલ ટુ કમ ટુડે. હવે દરેક વાક્યમાં આજ્ઞાર્થ વાક્ય અને વ્હાઇલ આવું જરૂરી નથી. વાક્યની કેટલીક રચના પ્રમાણે તેનું અર્થઘટન કરીને પણ આપણે સમજી શકાય છે કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં છે. તો આ કેસમાં શું આવશે? કે શ્રીમાન શાહ તાવથી પીડાઈ રહ્યા છે, ની ક્રિયા ચાલુ છે. સો ઇઝ નોટ એબલ ટુ કમ ટુડે, તો આન્સર આવે મિસ્ટર શાહ હોવાથી ઇઝ સફરિંગ. સમજાયું ને મિત્રો? ધ ચિલ્ડ્રન ડેશ ઇન ધ ગાર્ડન,
बिकॉज टुडे इज अ होली डे, आज रजा है। एने कारण बाड़कों शू करे छे, बगीचा में रमी रहा है, एमनी रमवानी क्रिया चालू छे। तो द चिल्ड्रन होवाथी शू आवशे, आर प्लेइंग। सो मित्रों समझाई गयो ने, पण तमारे तेनो महावरो तो करवो ज पड़शे, जेथी तमने वधु सारी रीते याद रही जाए। सो थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो, सी यू अगेन वेरी सून, स्टे सेफ, स्टे एट होम, टेक केयर, बाय, एंड प्लीज कीप शेयरिंग।